હાય ફ્રેન્ડ, હું સ્વપ્નિલ સોની. આજે આપણે પ્રકરણ નંબર આઠ ની અંદર આપણે પ્રથમ વિડીયો ની અંદર ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો જે આપણે જે ચર્ચા કરી એની અંદર મૂડીની જરૂરિયાત ઉપર આપણે જે ચર્ચા કરી ગયા એમાં ધંધાકીય એકમમાં નાણાંના મહત્વ વિશે આપણે જે ચર્ચા કર્યા એમાં જેમ માનવ શરીરમાં રક્તનું મહત્વ છે તેમ ધંધામાં મૂડીનું મહત્વ છે એવું આપણે લાસ્ટ વિડીયોની અંદર જોવાઈ ગયું. હવે મિત્રો આપણે માલિકીના ભંડોળો ઉપર આગળ વધીએ. મિત્રો, માલિકીના ભંડોળો એટલે શું? માલિકીના ભંડોળો એટલે એવા ભંડોળો કે કંપનીને પૈસા જોઈતા હોય તો એ પૈસા કઈ રીતે કલેક્ટ કરવા. દાખલા તરીકે મુકેશ અંબાણી રિલાયન્સ કંપનીના ઓનર છે, એ લખ્યું છે ઓનર્સ ફંડ બરાબર, એમની પાસે RIL રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના 51% શેર હોય 100%માંથી, કંપનીના ચેરપર્સન છે. તો આ પ્રકારના કંપનીને જ્યારે પૈસાની જરૂરિયાત ઊભી થતી હોય છે ત્યારે એ કંપની પોતાના પૈસા વિદેશમાંથી કઈ રીતે એ પૈસા લોકો પાસેથી કઈ રીતે મેળવી શકે છે જેને આપણે માલિકીના ભંડોળો કહીશું. તો માલિકીના ભંડોળના 3 પ્રકાર પડે છે મિત્રો, ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને રાખી મૂકેલી કમાણી અથવા ધંધામાં પુનરોકાણ. હવે મિત્રો, ઇક્વિટી શેર કોને કહીશું? એના 3 પ્રકાર પડે છે, સામાન્ય ઇક્વિટી શેર, સ્વેટ ઇક્વિટી શેર, અન્ય ઇક્વિટી શેર. તો ઇક્વિટી શેરના 3 પ્રકાર જોયા, સામાન્ય ઇક્વિટી શેર, સ્વેટ ઇક્વિટી શેર અને અન્ય ઇક્વિટી શેર. મિત્રો, ઇક્વિટી શેર વિશે હું આછું પાછું નોલેજ આપી દઉં. ઇક્વિટી શેર એક એવા શેર છે કે કંપનીને બહાર પાડવા ફરજિયાત છે. ઇક્વિટી શેર એ કંપનીને બહાર પાડવા ફરજિયાત છે. એને આપણે 3 પ્રકારો ડિટેલમાં અભ્યાસ કરીશું. બીજો પ્રકાર છે પ્રેફરન્સ શેર, એમાં 2 પ્રકાર પડે છે, 20 વર્ષ પહેલા પરત કરી શકાય તેવા પ્રેફરન્સ શેર અને 20 વર્ષ પછી પરત કરી શકાય તેવા પ્રેફરન્સ શેર. ત્યારબાદ ત્રીજું છે રાખી મૂકેલ કમાણી અથવા નફાનું ધંધામાં પુનરોકાણ. રાખી મૂકેલી કમાણી અથવા ધંધાનું પુનરોકાણ. તો મિત્રો, આપણને ખબર જ છે શેર બજાર વિશે હું આછી પાતળી એક માહિતી આપી દઉં. મિત્રો, શેર બજાર શું છે? શેર બજાર એક એવું બજાર છે જે કે જેમાં વિવિધ કંપનીઓનું લિસ્ટિંગ હોય છે. દાખલા તરીકે એક્ઝામ્પલ તરીકે શેર બજાર છે એમાં રિલાયન્સ, એસઆર, LNT, ટાટા, નવનીત આ બધી કંપનીઓના શેર જ્યારે લોન્ચિંગ કરવાના હોય, બહાર પાડવાના હોય તેમાં લોકો ખરીદી શકે છે અને વેચી શકે છે એવું એક માધ્યમ એટલે શેર બજાર. આમાં ઘણા બધા લોકો એવા હશે કે જેને શેર બજાર વિશે ખબર જ નથી. તો શેરની અલગ અલગ પ્રકારો જોયા, ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર. આનો આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું. પણ શેર બજાર સમજાવતા પહેલા મારે તમને એક વસ્તુ સમજાવવી છે કે રિલાયન્સ કંપનીના માલિક છે, રિલાયન્સ કંપનીના માલિકની આપણે વાત કરીએ તો રિલાયન્સ કંપનીના માલિક છે એ ધીરુભાઈ અંબાણી હતા. એમના 2 દીકરાઓ છે, મુકેશભાઈ અને અનિલભાઈ. હવે વાત કરીએ મુકેશભાઈની. તમારે શેર ખરીદવા હોય તો મિત્રો, એક શેર બહાર પડે છે જીઓના અને એક શેર બહાર પડે છે અનિલ અંબાણીના રિલાયન્સ પાવરના. તો તમે કયા શેર ખરીદશો? મુકેશભાઈના શેર ખરીદશો કે અનિલભાઈના શેર ખરીદશો? જવાબ તમારા માઇન્ડને આપો. તો જવાબ તમારો એ જ હશે કે અમે જીઓની અંદર રોકાણ કરીશું. તો કેમ? કારણ કે મુકેશભાઈની વર્તમાન સમયમાં બજારમાં છાપ, ઇજ્જત સારી છે, જ્યારે અનિલભાઈની એમની સરખામણીમાં ઘણી જ ઓછી અને દેવાદારની એક ભૂમિકામાં આવી ગયા છે. તો આપણે કોઈ પણ કંપની જ્યારે ઇક્વિટી શેર બહાર પાડતી હોય છે તો ઇક્વિટી શેર એ સાચા માલિકો છે. કઈ રીતે? એને આપણે ડિટેલમાં ઇક્વિટી શેર વિશે અભ્યાસ કરીશું. તો મિત્રો, શેર બજાર એક એવી વસ્તુ છે કે તમે જેટલા પૈસા કંપનીમાં રોકવા હોય તેટલા રોકી શકો છો. ઇક્વિટી શેરમાં રોકી શકો છો, પ્રેફરન્સ શેરમાં રોકી શકો છો. તો ઇક્વિટી શેરમાં રોકો અને પ્રેફરન્સ શેરમાં રોકો એનો ડિટેલ અભ્યાસ કર્યા પછી આપણે આગળ સમજીએ. તો મિત્રો, ઇક્વિટી શેર આપણે કોને કહીશું? જે શેરને ડિવિડન્ડ મેળવવાનો તથા મૂડી પરત મેળવવાનો હક સૌથી છેલ્લે મળતો હોય તેને ઇક્વિટી શેર કહે છે. બહુ સરસ વાત કરી છે. ડિવિડન્ડ એટલે આપણે જે પૈસા કંપનીમાં રોક્યા છે એ કંપની આપણને જે પ્રમાણે વ્યાજ આપે છે, પણ કંપનીની ભાષામાં શબ્દ છે ડિવિડન્ડ. બેંક પાસે જઈશું તો બેંક નાણાં બોલશે, કંપની પાસે જઈશું તો શેર સ્વરૂપે એને ડિવિડન્ડ આપે છે, પણ મૂળ તો છે તો પૈસા જ. તો
જે શેરને ડિવિડન્ડ મેળવવાનો તથા મૂડી પરત મેળવવાનો હક સૌથી છેલ્લે મળતો હોય તેને ઇક્વિટી શેર કહેવામાં આવે છે. અને લાક્ષણિકતાઓ આપણે આગળ વધીએ. 10 લાક્ષણિકતાઓ છે મિત્રો ઇક્વિટી શેરની. સાચા માલિકો, મતાધિકાર, ડિવિડન્ડ, નફા સાથે સંબંધ, સામાન્ય સભા, મૂડી પરત, વિસર્જન, લાયકાતના શેર, મૂડી લાભ અને શેરની નોંધણી. આની પર આપણે ડિટેલમાં અભ્યાસ કરીએ તો સાચા માલિકો કઈ રીતે છે મિત્રો? તો ઇક્વિટી શેર આ પ્રકારના શેર હોલ્ડરો કંપનીના સાચા માલિકો કે વફાદાર સાથી કહેવાય છે, કારણ કે તેઓ પ્રેફરન્સ શેર હોલ્ડરો કરતા વધુ જોખમ ઉઠાવે છે. મિત્રો બહુ સરસ વાત કરી. તો ઇક્વિટી શેર હોલ્ડરો છે, ઇક્વિટી શેર હોલ્ડરો પ્રેફરન્સ શેર હોલ્ડરો કરતા વધુ જોખમ ઉઠાવે છે. ફોર એક્ઝામ્પલ તરીકે રિલાયન્સ જીઓના શેર મેં ખરીદ્યા છે. કોઈ કારણોસર રિલાયન્સ જીઓ કંપની નુકસાન કરે તો કંપની સૌથી છેલ્લે પૈસા આપણા જેવા જે પ્રેફરન્સ શેરના માલિકો છે તેને આપશે. એટલે કે સાચા માલિકોની વાત કરી, આ માલિકો સાચા છે. વાત કરીએ મતાધિકાર. સામાન્ય ઇક્વિટી શેર હોલ્ડરોને સભામાં શેર દીઠ મત આપવાનો અધિકાર છે. મેં બહુ સરસ વાત કરી, જે સામાન્ય ઇક્વિટી શેર હોલ્ડર હોય તેમાં શેર દીઠ મત આપવાનો અધિકાર છે. દાખલા તરીકે તમારી પાસે રિલાયન્સ જીઓના 100 શેર છે, તો રિલાયન્સ જીઓની અંદર જ્યારે મતદાન કરવાનું હોય તો તમારે 100 મત આપવાના હોય છે. સહકારી મંડળીની વાત કરો મિત્રો, તો ગમે તેટલા શેર હોય પણ મત તો એક જ આપી શકાય, પણ આ કંપની છે એટલે આની અંદર જેટલા શેર હોય તેટલા મત આપી શકાય છે. મુદ્દા નંબર 3 ઉપર છે ડિવિડન્ડ. આ પ્રકારના શેર હોલ્ડરોને મળતા ડિવિડન્ડ અને ડિવિડન્ડનો દર અનિશ્ચિત હોય છે. તો આ વાત બહુ સરસ છે કે આ જે ઇક્વિટી શેર જેણે ખરીદ્યા છે એ ઇક્વિટી શેર હોલ્ડરોને જે ડિવિડન્ડ મળે છે, જે ડિવિડન્ડનો દર મળે છે તે અનિશ્ચિત હોય છે. શક્ય છે કે આ મહિને મારી પાસે 100 જીઓના શેર હોય અને મને 3,000 રૂપિયા આ વર્ષે ગયા વર્ષે મળ્યા હોય, તો આ વર્ષે શક્ય છે કે 1,000 રૂપિયા પણ મળે. કારણ કે વર્તમાન સમય કેવો છે એ આપણને બધાને ખબર જ છે, કોરોનાનો સમય છે એટલા માટે. કારણ કે એની અંદર નફા સાથે સંબંધ ધરાવે, આ વર્ષે નફો જો ઓછો થયો હોય તો કંપની મને ડિવિડન્ડ ઓછું આપશે. નંબર 4, નફા સાથે સંબંધની આપણે વાત કરીએ તો આ પ્રકારના શેર હોલ્ડરને મળતું ડિવિડન્ડ નફા સાથે સંબંધ ધરાવે છે. નફાની વધઘટ સાથે ડિવિડન્ડના દરમાં વધઘટ થાય છે. મિત્રો બહુ સરસ વાત કરી છે કે જે મળતું ડિવિડન્ડ હોય એ નફા સાથે સંબંધ ધરાવે છે, અને નફાની જે પ્લસ માઇનસ થતું હોય છે તો ડિવિડન્ડની અંદર પણ પ્લસ માઇનસ થતું હોય છે. જ્યારે કંપની નફો વધારે કરે તો ડિવિડન્ડ વધુ મળે, અને કંપની જ્યારે નફો ઓછો કરે તો ડિવિડન્ડ ઓછું મળે. તો મિત્રો સામાન્ય એક વાત કરું, તમારે ને મારે શેર ખરીદવા હોય તો છેલ્લા 5 કે 7 વર્ષની અંદર કંપનીએ કેટલો પ્રોફિટ કર્યો એ પ્રોફિટને આધારે આપણે શેર ખરીદતા હોઈએ છીએ. જો પ્રોફિટ વધારે બતાવતો હોય તો એવા શેરની ખરીદી વધારે થતી જોવા મળે છે. ફોર એક્ઝામ્પલ આપણે ઉદાહરણ આપીએ, ઓએનજીસી કંપનીના શેર છે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર છે, ટાટા કંપનીના શેર હોય, આઈડિયા કંપનીના શેર હોય, આ બધા કંપનીના શેર એવા છે કે જે ખરેખર પુષ્કળ પ્રમાણમાં ડિવિડન્ડ આપતા હોય છે. તો નફાની વધઘટ સાથે ડિવિડન્ડની અંદર પણ વધઘટ જોવા મળતી હોય છે. સામાન્ય સભાની વાત કરીએ તો કંપનીની સામાન્ય સભામાં હાજર રહેવાનો, મતદાન કરવાનો તથા સંચાલકોને ચૂંટવાનો અધિકાર આ શેર હોલ્ડરોને મળે છે. બહુ સરસ વાત કરીએ, સામાન્ય સભામાં તો તમારી પાસે શેર હોય, જેટલા શેર હોય તો એ શેર પ્રમાણે તમારે હાજર રહેવાનું, મતદાન કરવાનું અને સંચાલકોને ચૂંટવાનો અધિકાર તમને મળતો હોય છે. ત્યારબાદ મિત્રો 6ઠો મુદ્દાની વાત કરીએ તો મૂડી પરત. તો આ પ્રકારના શેર ખરીદ્યા પછી જો તમે કંપનીને એવું જણાવો કે મને મારા પૈસા પાછા જોઈએ છે, કંપની આપશે નહીં. બહુ સરસ વાત કરી છે. સામાન્ય રીતે આ શેર મૂડી કંપનીના અસ્તિત્વ દરમિયાન પરત કરવામાં આવતા નથી. કંપનીનું અસ્તિત્વ જ્યાં સુધી છે ત્યાં સુધી આ પ્રકારના શેર પાછા આપવામાં, આ પ્રકારના શેરના પૈસા પાછા આપવામાં આવતા નથી. હા, તમે એ શેરને વેચી શકો શેર બજારના માધ્યમ દ્વારા, બોમ્બે સ્ટોક એક્સચેન્જ દ્વારા, પણ તમને પૈસા કંપની પાછા નહીં આપે, એટલે મૂડી પરત તો આપવામાં આવતી જ નથી. વિસર્જન, બહુ સરસ વાત કરી છે. અગાઉ જણાવ્યું કે જ્યારે કંપનીનું વિસર્જન થાય ત્યારે શેર હોલ્ડરોને, પ્રેફરન્સ શેર હોલ્ડરોને મૂડી પરત કર્યા બાદ જો રકમ વધે તો આ શેર હોલ્ડરોને મૂડી પરત કરવામાં આવે છે. એટલે કંપની જ્યારે ડૂબી જાય, કંપની બંધ થઈ જાય તો સૌથી છેલ્લામાં છેલ્લા પૈસા ઇક્વિટી શેર હોલ્ડરોને મળે, પૈસા છેલ્લે મળે.
ચોપડીમાં તો એવું લખ્યું છે મૂડી પરત કરવામાં આવે છે, પણ વાસ્તવિક જગત કહો, વાસ્તવિક જગતમાં કંપની આપતી જ નથી, આ વાસ્તવિક દુનિયા છે. ચોપડીમાં લખ્યું છે મૂડી પરત કરવામાં આવે. ઘણી બધી કંપનીઓ મેં શેરબજારની, મેં આગળ જયારે શેરબજારની અંદર મેં રોકાણ કરેલું ત્યારે મારી પાસે ઘણા બધા ઘણી બધી કંપનીઓના પૈસા મારા ગયા છે. ચોપડીમાં લખ્યું છે એટલે આપણે પરીક્ષામાં લખીશું. લાયકાતના શેર કંપનીમાં ચૂંટાયેલા સંચાલક બનવા માટે જો આવેદન પત્રમાં જોગવાઈ કરવામાં આવી હોય અને સંચાલકોએ સંમતિ આપી હોય તો આ શેરને લાયકાતના શેર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ચૂંટાયેલા સંચાલકોને આવેદન પત્રકમાં જોગવાઈને આધીન જે શેર આપવામાં આવે છે તેને લાયકાતના શેર કહેવામાં, જે સંચાલક હોય જે ચૂંટાયેલો હોય એને વિશિષ્ટ પ્રકારના જે શેર મળે છે તેને આપણે લાયકાતના શેર કહીશું. ત્યારબાદ છે મૂડી લાભ. આ શેર હોલ્ડરોને જુદા જુદા પ્રકારના લાભ મળે છે. દાખલા તરીકે ઇક્વિટી શેર તમારી ને મારી પાસે છે તો કંપની દિવાળી આવે તો અલગ પ્રકારના, દાખલા તરીકે ડિવિડન્ડ ન આપવું હોય તો એમ કહેશે કે 5 શેર એક્સ્ટ્રા આપી દઈએ, 10 શેર એક્સ્ટ્રા આપી દઈએ, ડિવિડન્ડ ઓછું આપે અને બોનસ શેર આપી દેશે. એટલે કે હકના શેર, બોનસ શેર, શેરબજાર બજારનો ભાવ વધતા લાભ, એ મૂડી લાભ કહેવાય. એટલે બહુ સરસ જુદા જુદા પ્રકારના લાભ મળે છે. હકના શેર હોય, બોનસ શેર હોય, આ પ્રકારના. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ શેરની નોંધણી. માન્ય શેર બજારમાં આ પ્રકારના શેરની નોંધણી કરવામાં આવી હોય છે. કોઈ પણ માન્ય શેર બજાર, બોમ્બે સ્ટોક એક્સચેન્જ હોય, નેશનલ સ્ટોક એક્સચેન્જ હોય, બોમ્બે સ્ટોક એક્સચેન્જ એ મુંબઈમાં છે, નેશનલ સ્ટોક એક્સચેન્જ એ દિલ્હીમાં છે, જેથી આ પ્રકારના શેરનું ખરીદ વેચાણ બજારમાં મુક્ત રીતે કરી શકાતું જોવા મળે છે. તો મિત્રો આની અંદર પણ આપણે બહુ સરસ વાત કરી કે જે પણ શેર હોય એ ખરીદવા હોય વેચવા હોય તો આપણે સરળતાથી ખરીદ વેચાણ કરી શકીએ છીએ, મુક્ત રીતે કરી શકીએ છીએ. તો આ 10 મુદ્દા થયા ઇક્વિટી શેર અને તેની લાક્ષણિકતા. હવે મિત્રો ઇક્વિટી શેરના 2 પ્રકાર છે, સામાન્ય ઇક્વિટી શેર અને અન્ય ઇક્વિટી શેર. તો સામાન્ય ઇક્વિટી શેર કોને કહીશું? સ્વેટ ઇક્વિટી શેર. અને ત્રીજો છે અન્ય પ્રકાર. મિત્રો આગળ તો ઇક્વિટી શેરના 3 પ્રકાર છે, સામાન્ય ઇક્વિટી શેર, સ્વેટ ઇક્વિટી શેર અને અન્ય ઇક્વિટી શેર. તો સામાન્ય ઇક્વિટી શેર કોને કહીશું? આ શેર કંપની માટે ખૂબ અગત્યના છે. શેર મૂડી મેળવતી દરેક કંપનીએ ઇક્વિટી શેર બહાર પાડવા ફરજિયાત છે. મિત્રો અગાઉ તમને જણાવ્યું કે ઇક્વિટી શેર બહાર પાડવા દરેક કંપની માટે ફરજિયાત છે. આ શેર ખરીદનાર સાચા માલિકો ગણાય છે અને આ શેર હોલ્ડરો કંપનીમાં ધંધાનું સાચું જોખમ ઉઠાવે છે, ખરેખર જોખમ ઉઠાવે છે. કારણ કે આ શેર પર ડિવિડન્ડ મેળવવાનું અને મળે તો ડિવિડન્ડનો દર અનિશ્ચિત હોય છે. મેં તમને અગાઉ જણાવ્યું કે કંપની જ્યારે નફો કરતી હોય ત્યારે કંપની પાસે જે પૈસા હોય એ પૈસામાંથી ડિવિડન્ડ ચૂકવવાનું હોય છે. ઉપરાંત કંપની ખર્ચામાં જાય ત્યારે મિલકતના વેચાણમાંથી ઉપજેલ રકમમાંથી દેવાની ચૂકવણી કર્યા બાદ સૌથી છેલ્લે મૂડી પરત મળે છે. પ્રવર્તકો એટલે જે માલિકો છે એ ટૂંકા ગાળાની, મધ્યમ ગાળાની અને લાંબા ગાળાની મૂડીની જરૂરિયાતને ધ્યાનમાં રાખી પોતાની મૂડી ઊભી કરવા આ શેર બહાર પાડે છે. મિત્રો આ પ્રકારના શેર પ્રવર્તકો છે, જે કંપનીના પ્રવર્તકો હોય, પ્રમોટર હોય, લાંબા ગાળાના, ટૂંકા ગાળાના આ પ્રકારના શેર બહાર પાડતા હોય છે. કંપની મોટા પાયા પર મૂડી પરત મેળવવા માટે તેની મૂડીને નાના નાના હિસ્સામાં વહેંચી નાખે છે. તો કંપની છે એ મૂડીને નાના નાના હિસ્સામાં વહેંચી નાખતી હોય છે અને આ દરેક હિસ્સાને શેર કહેવાય. તો આજે શેર બજારની અંદર કંપની નાના નાના હિસ્સામાં જે વેચી દેતી હોય છે, દાખલા તરીકે કંપની 1 લાખ, દાખલા તરીકે જીઓ કંપનીને 5000 કરોડ જોઈએ છે, તો 5000 કરોડ એક વ્યક્તિ પાસે ન મળે તો શું કરશે? શેર બજારની અંદર એમ કહેશે કે એક લિસ્ટિંગ કરે કે અમારે 5000 કરોડ જોઈએ છે. હવે જીઓનું માર્કેટ વેલ્યુ કેવી છે આપણને ખબર છે, માર્કેટમાં શાખ ખૂબ સારી છે. તો ખૂબ સારી શાખ હોય એટલે આપણે સરળતાથી કહી શકીએ કે લોકો ખરીદશે. હું 30000ના શેર ખરીદું, તમે લોકો 50000ના, કોઈ 20000ના, કોઈ 80000ના શેર ખરીદે. આમ કંપનીને ધીમે 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 પૈસા મળતા હોય છે. તો આ જે દરેક નાનો હિસ્સો અમે ખરીદ્યો, તમે ખરીદ્યો, ત્રીજાએ ખરીદ્યો, આ પ્રકારના જે નાના નાના હિસ્સા થયા તેને શેર કહીશું અને આ શેર ખરીદનારને શેર હોલ્ડર કહીશું. તો આ થયું સામાન્ય ઇક્વિટી શેર. બીજો પ્રકાર છે સ્વેટ ઇક્વિટી શેર. માં લખી છે કંપની તેના સંચાલકો અને કંપનીમાં કામ કરતી વિશિષ્ટ જ્ઞાન ધરાવતી વ્યક્તિઓ તથા કર્મચારીઓને વટાવથી અથવા રોકડ સિવાયના અવેશથી જે શેર ફાળવે છે તેને સ્વેટ ઇક્વિટી શેર કહેવામાં આવે છે. તો એ લખ્યું છે કંપનીની અંદર જે પણ કામ કરતી નોલેજેબલ વ્યક્તિ હોય, સારું જ્ઞાન ધરાવતી વ્યક્તિ હોય, એને વટાવથી રોકડ સિવાય જે પણ શેર આપવામાં આવે છે
ત્યારે સ્વેટ ઇક્વિટી શેર કહેવામાં આવે છે. ત્યારબાદ અન્ય ઇક્વિટી શેરની વાત કરીએ તો અન્ય ઇક્વિટી શેરના બે પ્રકાર છે. મતાધિકાર સાથેના ઇક્વિટી શેર, ડિવિડન્ડના સંબંધમાં જુદા જુદા અધિકારો અને મતાધિકાર ધરાવતા ઇક્વિટી શેર, તો મતવાળા ઇક્વિટી શેર અને જુદા જુદા અલગ અલગ પ્રકારના મતાધિકાર ધરાવતા ઇક્વિટી શેર. તો મિત્રો, આપણે સરસ મજાની માહિતી જોઈ લીધો, શેરબજાર વિશે માહિતી મેળવો કે શેરબજારની અંદર કોઈ પણ કંપની હોય એ મોટા ભાગે ઇક્વિટી શેર બહાર પાડતી હોય છે. કંપની પ્રેફરન્સ શેર બહાર નહીં પાડે. કેમ નહીં પાડે? બહુ ગેરસંજોગોમાં કંપની પ્રેફરન્સ શેર બહાર પાડશે, કારણ કે કંપનીનું વિસર્જન થાય ત્યારે પ્રેફરન્સ શેર હોલ્ડરોને પૈસા આપી દેવા પડે, એની જમીન વેચીને પણ આપવા પડે. જ્યારે ઇક્વિટી શેર હોલ્ડરની આપણે વાત કરીએ તો એ સાચા માલિકો એટલા માટે અહીંયા કીધું છે, કારણ કે ઇક્વિટી શેર હોલ્ડરો હોય એ પોતે ધંધાની અંદર જોખમ ઉઠાવતા હોય છે. તો લાક્ષણિકતા જોઈ અને એના પ્રકાર જોઈએ. મિત્રો, પરીક્ષાની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એક ગુણની અંદર પૂછાતું હોય છે ઇક્વિટી શેર એટલે શું, અને ત્રણ ગુણની અંદર પૂછાતું હોય છે ઇક્વિટી શેર એટલે શું અને તેની લાક્ષણિકતા જણાવો. તો ઇક્વિટી શેર પાછી પડેલું જે શેર ડિવિડન્ડ મેળવવાનો તથા મૂડી પરત મેળવવાનો સૌથી છેલ્લે મળતો હોય તેને આપણે ઇક્વિટી શેર હોલ્ડર કહીશું. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પ્રેફરન્સ શેર અને તેની લાક્ષણિકતા જોઈએ.